નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાણલી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવવાની છું લીલા ચણાનું શાક. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો આપણે લીલા ચણાનું શાક બનાવવાની તૈયારી કરી લઈએ. અહીંયા મેં 500 ગ્રામ જેટલા લીલા ચણા, જે સરસ મજાના કૂણા હતા, એ ફોલીને 500 ગ્રામ જેટલા લઈ લીધા છે. એને વઘાર માટે મેં અહીંયા મોટી સાઇઝની 2 ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે, 2 મોટા ટામેટાની પેસ્ટ બનાવીને લઈ લીધી છે, 2 મોટી ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને લઈ લીધી છે, 2 ચમચી જેટલું લીલું લસણ અને કોથમીર. અને વઘાર માટે મેં અહીંયા ખડા મસાલા લઈ લીધા છે, એમાં 2 તમાલપત્રના પાંદડા છે, 2 બાદિયા, 1 તજનો ટુકડો અને 2 આખા મરચા. તો ચાલો હવે વઘારવાની શરૂઆત કહી દઈએ. તો અહીંયા મેં ઠીકરાના પાટિયામાં 2 ચમચા જેટલું તેલ લઉં છું. આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી રાઈ ઉમેરીશું. આપણી રાઈ ફૂટી જાય એટલે એમાં 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું. 2 તમાલપત્રના પાંદડા, બાદિયા અને તજ અને 2 લાલ મરચાં ઉમેરી દઈશું. 1/2 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. મરચાં સંકળાઈ જાય એટલે એમાં આપણે લીલું લસણ એડ કરી દઈશું. આદુ લસણ અને મરચાં સંકળાઈ જાય એટલે આપણે એમાં 2 ડુંગળી ઉમેરી દઈશું. આપણી ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સંતળાવા દઈશું. થોડી વાર સુધી ઢાંકીને એને આપણે ચડવા દઈશું. તો આપણી ડુંગળી આછા ગુલાબી રંગની થઈ ગઈ છે, તો એમાં આપણે હવે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. હવે થોડી વાર હલાવીને આપણે ફરીથી અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. તો આપણા ટમેટા અને ડુંગળીનામાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે. મસાલા એડ કરીશું. 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ કાશ્મીરી મરચું અને 1 ચમચી તીખું લાલ મરચું લઉં છું. અહીંયા તમને જે રીતનું પસંદ હોય એ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરું છું. હવે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે 1 મિનિટ સુધી આપણે હલાવતા રહેશું. આપણા મસાલા સરસ રીતે ભળી ગયા છે, એમાં તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, તો એમાં આપણે હવે ચણા ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી સંતળાવા દઈશું. આપણા ચણા અને ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો એમાં આપણે પાણી ઉમેરી દઈશું. અહીંયા તમને જે રીતનો ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. અહીંયા હું ભાખરી અથવા બાજરાના રોટલા સાથે ચોળીને ખાવા માટે વધારે પાણી ઉમેરીશ, જેથી થોડોક રસો પણ વધારે રહે. અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તમે તમારા જે રીતે ગ્રેવી રાખ્યો એ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે આને આપણે ધીમા તાપે 15 મિનિટ જેટલું ચડવા દઈશું.
तो आपनो 15-17 मिनिट जेटलो टाइम थई गयो छे तो आपने जोई लईए के साग चढ़ी गयु छे के नहीं। आपणे आ रीतनो एक चमचामां चणा लईने जोई लेशु के आपणा चणा चढ़ी गया छे के नहीं। आपणा चणा सरस रीते चढ़ी गया छे तो आपनो साग हवे तैयार छे। तेमां आपणे एक चमची धाणा जीरु पाउडर उमेरीशुं। लीली कोथमीर उमेरीशुं। अने गैस ने आपणे बंद करीने थाळी तैयार करी लेशुं। तो आपणो सरस मजानो चणानुं शाक बनीने तैयार छे। तमे चणाना शाक ने भाखरी के बाजरीना रोटला साथे सर्व करी शको छो। અહીંયા મેં ફૂલ ગ્રેવી વાળું શાક બનાવ્યું છે જેથી ભાખરી અથવા બાજરાના રોટલામાં ચોળીને ખાઈ શકાય। આપણું સરસ મજાનું ચણાનું શાક બનીને તૈયાર છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો।